गुड मॉर्निंग स्टूडेंट्स, आजना लेक्चरमां आपणे जे लास्ट लेक्चरना जेवा दाखला हता तेवा ज दाखला आपणे जोईशुं, परंतु स्वाध्यायना दाखला जोईशुं। तो आ खास इम्पोर्टंट दाखला बनी रहेशे, तमे खास ध्यान आपजो। तो पहेलो दाखलो छे स्वाध्यायनो 13मो दाखलो। हाइड्रोजन प्रमाणुनो इलेक्ट्रॉन ज्यारे ऊर्जा स्तर एन बराबर 4માંથી ઊર્જા સ્તર એન બરાબર 2માં સંક્રમણ કરે, એટલે કે ટ્રાન્ઝિશન કરે, चार एटले प्रारंभिक छे अने बे एटले अंतिम छे, तो उत्सर्जित थता प्रकाशनी तरंग लंबाई एक एटले के आपणे लेमडा शोधवानी छे, बराबर। तो पहला तो आपणी पासे जे सूत्र छे ते मूकी देवानुं। तो ऊर्जा स्तर एन बराबर 4 एटले प्रारंभिक, अने एन एने एनआई कहेवाय इनिशियल, अने आ फाइनल एटले के अंतिम, ए बे छे। अने हवे हाइड्रोजन छे एनो परमाणु क्रमांक झेड बराबर 1 होय, बधाने ज खबर छे। અત્યારે આપણે એનું કામ નથી, પહેલાં તો ડેલ્ટા ઈનું સૂત્ર મૂકી દેવાનું। ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ 2.18 × 10⁻¹⁸ 1/NI² − 1/NF² અને જૂલમાં આવશે ઉર્જા। આ આપણે લાસ્ટ લેક્ચરમાં બી આના અકોર્ડિંગ દાખલા જોયા છે। તો NI એટલે 1/4 1/4² અને માઇનસ 1/2² ફાઇનલ, બરાબર, 4માંથી 2માં જાય છે। હવે અહીંયા તમે લસા લઈ લેવું તો પણ ચાલે, નહીં તો અવિતે બી થાય ક્રોસ ગુણાકાર। તો 1/4² એટલે 16 અને માઇનસ 1/4, ઓકે। તો આનો જવાબ શું આવશે, 4 બરાબર અને માઇનસ 16/64 અને આનો જવાબ આવશે −12/64। આ રીતે બી તમે અહીંયા આન્સર મૂકી શકો, બરાબર। એટલે આ વેલ્યુ તમારી નીલ સમજ પડતી હોય તો આવી આ રીતે બી થઈ શકે, −12/64 અને ગુણ્યા 2.18 × 10⁻¹⁸। આ બધાનો ગુણાકાર કરો તમે તો તમારો આન્સર આવશે માઇનસમાં −4.08 × 10⁻¹⁹ જૂલ, બરાબર। નહીં તો આ રીતે બી થઈ શકે, તમે જેવી રીતે અહીંયા બતાવ્યું છે તે લસાઅ લઈ લીધેલું છે, બરાબર। અહીંયા 1/4² છે માઇનસ 1/2² છે, બરાબર। તો 4² 16 થાય એટલે 1/16 અને માઇનસ 1/4 લસાઅ લઈ લઈએ તો 16 આવે, અહીંયા 1 અને આને 1² એને 4² ગુણ્યા, બરાબર, એટલે અહીંયા શું આવશે 1-4। તો આ રીતે બી થઈ શકે, અને મેં જે રીતે બતાવ્યું તે રીતે બી થઈ શકે। તો ડેલ્ટા વી ઈની વેલ્યુ માઇનસમાં મળી ગઈ। હવે આપણી પાસે લેમડા શોધવાનું છે, તો લેમડાનું સૂત્ર આપણને ખબર જ છે, ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ HC/λ। તો અહીંયા લેમડા શોધવાનું હોય તો આને ચેન્જ કરી નાખીએ, લેમડા ઇઝ ઇક્વલ ટુ HC/Δe, ઓકે। ચાલો એચની વેલ્યુ મૂકી દેવો 6.626 × 10⁻¹⁴, સીની વેલ્યુ ખબર જ છે આપણને 3 × 10⁻¹⁸, અને ડેલ્ટા ઈ હવે આપણે પોઝિટિવમાં મૂકવાનું છે, માઇનસને આપણે અવગણીએ છીએ। તો અહીંયા તમારો જવાબ આવશે 4.8631 × 10⁻¹⁷, બરાબર। આ −19 ઉપર જશે, +19 થશે, એટલે −34માંથી +19 અને +8 બાદ કરતાં તમારો જવાબ કેટલા આવશે, −7માં। અને આ તમારો જવાબ આવશે મીટરમાં, એને આપણે નેનોમીટરમાં કન્વર્ટ કરવું હોય તો આપણે આ રીતે બી કરી શકીએ, તમને અભી તે ડાયરેક્ટ સમજ નહીં પડતી હોય તો આ રીતે પદ મૂકવાનું, 1 નેનોમીટર બરાબર 10⁻¹⁹ મીટર। તો તમારો જવાબ છે 4.8631 × 10⁻¹⁷ મીટર બરાબર કેટલા, બરાબર, એટલે 4.8631 × 10⁻¹⁷ છેદમાં 10⁻¹⁹ એટલે ઉપર જશે એટલે +9 થશે, એટલે 4.8631 × 10⁻¹⁹ જાય એટલે 10⁻²। હવે આનો ગુણાકાર તમારે કરવાનો આ વેલ્યુ, અને 10⁻² એટલે × 100, એ તમારો જવાબ આવશે 486.31 નેનોમીટર। તો ઘણો ઇઝી દાખલો છે અને એક્ઝામમાં પૂછાય એવો દાખલો પણ છે, ઓકે। ચાલો હવે આપણે 14મો દાખલો જોઈએ, ઓલમોસ્ટ સેમ જેવો જ દાખલો છે, બરાબર, સૂત્ર તો સેમ જ આવશે। જો ઇલેક્ટ્રોન એન બરાબર 5 ધરાવતો હોય તો હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવા કેટલી ઊર્જા જોઈશે, મેં તમને લાસ્ટ લેક્ચરમાં જે હાઇડ્રોજન વર્ણપટ સમજાવેલું ત્યારે મેં તમને આ લાઇન બોલેલો હતો કે આયનીકરણ કરવું એટલે કે એનું એચનું H+માં રૂપાંતર કરવું, એચનું H+માં રૂપાંતર કરવું હોય તો એને આપણે અનંત અંતરે લઈ જવું પડે, બરાબર। તો આપણી પાસે શરૂઆતમાં આપેલી છે એનની વેલ્યુ એન બરાબર 5, પરંતુ અંતિમ નથી આવી, ખાલી
એક હિન્ટ આપી દીધેલ છે કે આયનીકરણ કરવા. તો આયનીકરણ ક્યારે થાય? જ્યારે એને હું અનંત અંતરે લઈ જાઉં, એટલે કે એનએફ અંતિમ અવસ્થા આપણે શું ધરવી પડે? અહીંયા ઇન્ફિનિટિવ. તો એ જ સૂત્ર છે, 2.18×10^-18 1/ni² - 1/nf². ચાલો 1/ni, એક તો આપેલી જ છે 1/5² 1/5² અને માઇનસ આપણે જે ધરવાનું છે તે 1/ઇન્ફિનિટિવનો વર્ગ, બરાબર. 1/ઇન્ફિનિટિવ તો આ 0 જ થશે, એટલે 1/5² 25 અને આ 2.18×10^-18 25, બરાબર. આનું તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. તો જવાબ આવશે તમારો 0.08 7 × 10^-18, અને બે સ્ટેપ તમે જમણી બાજુ ખસી જાઓ તો 8.72×10^-20 જૂલ આ તમને મળી ઉર્જા, બરાબર. હવે તમારા ઉત્તરની તુલના હાઇડ્રોજન પ્રવાહની આયનિકરણ એન્થાલ્પી કરવાની છે, જેની વેલ્યુ બી અહીંયા આપેલી છે. આ તમને કેની મળી? એન બરાબર 5ની મળી, એટલે કે આયનિકરણ 5ની આપણે વેલ્યુ મળી. હવે પ્રતિ મોલ આપણે શોધવાની છે ને, અહીંયા લખ્યું જ છે લોકોએ પ્રતિ મોલ, બરાબર. તો આપણે પ્રતિ મોલ કેવી રીતે કરી શકીએ ઉર્જાની ગણતરી? તો એને કહીએ નહીં, જે જવાબ આવ્યો તેને એવોગેડ્રો અચળાંક સાથે ગુણી કાઢીએ. તો અહીંયા ખાલી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એ તમારે કરેક્શન કરી નાખવાનું છે. 8.72×10^-20 અને 6.022×10^23. ઓકે, ચાલો. હવે આ બેનો ગુણાકાર તમારી સામે જ છે, 5.24×9 અને આ 23માંથી -20 જશે. ઓકે, એટલે 10^3 અને એક સ્ટેપ તમે જમણી બાજુ ખસી જાઓ, ડાબી બાજુ ખસી જાઓ તો 5.249×10^4 જૂલ તમારો જવાબ, બરાબર. તમારે એટલું યાદ રાખવાનું છે, ઉર્જા જે આવે તેને એવોગેડ્રો અચળાંક સાથે ગુણેલું છે. હવે આપણે બીજો સવાલ શું જોતો કે હાઇડ્રોજનની તુલના કરવાની છે, બરાબર ને. તો હાઇડ્રોજન માટે બી મેથડ તો એક જ રહેશે, આપણી પાસે n₁ = 1 આપી દીધેલું છે રકમમાં, એટલે કે શરૂઆત ઇનિશિયલની વેલ્યુ આપેલી છે, ફાઇનલની વેલ્યુ નથી આપી. તો એને આપણે ઇન્ફિનિટી મૂકવાની છે. તો 1/1² એ તો કંઈ નથી થવાનું, આ આખું ટર્મ્સ તો નીકળી જ જવાનું, આ ટર્મ્સ તો કોઈ લેવા દેવા જ નહીં મળે. તો આટલો જ બચશે, એટલે 2.18×10^-18 જૂલ. હવે આ બી પ્રતિ મોલમાં છે, એટલે 6.022×10^23, જેવું તમે આ ઉપર પદ કર્યું એવું જ સેમ નીચે કરવાનું છે. આનો જવાબ આવશે તમારી પાસે, આ 23માંથી 18 જશે, બરાબર. એટલે તમે એક સ્ટેપ પછી ખસી જાઓ તો તમારો જવાબ આવશે ગુણાકારમાં શું આવશે, 1.3128×10^4 જૂલ પ્રતિ મોલ, બરાબર. ઊર્જા આપણને કેમાં મળી? જૂલ પ્રતિ મોલમાં, કેમ કે એવોગેડ્રો અચળાંક સાથે આપણે ગુણી કર્યું. હવે સવાલને તમે જોઈ ફોકસ કરો, તમારા ઉત્તરની તુલના હાઇડ્રોજન સાથે, એટલે આપણે બેની કમ્પેરિઝન કરવાની છે. તો તમારો IE5નો આન્સર તમારો કેટલો આવ્યો? 8.72 બરાબર × 10^-20 અને IE1નો તમારો આન્સર કેટલો આવ્યો? 2.18, બરાબર. જે એવોગેડ્રો અચળાંક પહેલાંનો જે જવાબ છે તેને કન્સિડર કરવાનો છે આપણે. તો આ બેના ભાગાકાર કરો તો તમારો જવાબ આવશે, આ -20 ઉપર છે, આ -18 ઉપર જાય એટલે +18 થાય, એટલે 10^-2 બચશે. ઓકે, 4.036×10^-2 ઓલમોસ્ટ, આનો તમે 10^-2 છે એટલે એના ભાગ્યા શું કરવાના, આ 4.036, આ માઇનસમાં વેલ્યુ છે ને, એટલે ભાગ્યા શું કરવાના, 100 કરવાના, એટલે તમારો આન્સર કેટલો આવશે? 0.04, જે અહીંયા લખ્યો છે, બરાબર. હવે તમને અહીંયા ક્લિયરલી ખબર પડી જાય કે N5 માટે ઓછી અને N1 માટે વધારે આયનિક ઉર્જાની જરૂર પડે. કેમ N5 માટે ઓછી? કેમ કે આ પરમાણુનું કેન્દ્ર છે, બરાબર, અને ઇલેક્ટ્રોન N 5માં છે, બરાબર. આ 5મી લાઇનમાં ઇલેક્ટ્રોન છે અને બીજો એક ઇલેક્ટ્રોન N 1માં છે. તો અહીંયા ઓબ્વિયસલી તમને દેખાતું જ છે કે ઇલેક્ટ્રોન જ્યાં ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું જોવાનું N 5વાળાને, એટલે એને તો ઓછી ઉર્જા જોઈએ. જ્યારે N 1વાળાને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે હોવાનું, એટલે એને વધારે ઉર્જા જોઈએ. આયનીકરણ ઉર્જાનો મતલબ શું છે? ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. તો આમાં ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા કેમાં વધારે રાખશે? જેમાં કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે હશે. N 1વાળા ઇલેક્ટ્રોનને વધારે આપવી પડશે, જ્યારે N 5વાળો ઇલેક્ટ્રોન ફ્રી છે એટલે એને ઓછી ઉર્જા આપવી પડશે. તો બસ એનો ગુણોત્તર લેવાનો છે આપણે. તો IE5નો આન્સર ને IE1નો આન્સર જે આવ્યો તેને આપણે હવે ગુણોત્તરના રૂપમાં લખીએ.
બરાબર. હવે આ સમીકરણને ગુણ્યા 100 કરવાના, આ જે તમારી પાસે વેલ્યુ છે ગુણોત્તરને ગુણ્યા 100 કરો તો 0.04 ગુણ્યા 100 તો 4, અને 1 ગુણ્યા 100 તો 100 જ આવે. ચાલો એટલે 4 ભાગ્યા 100 કરવાના, તો 25 ચોગુ 100 એટલે 1/25, તો તમારો આન્સર આવશે 1:25. એટલે જે IE1 એટલે કે n બરાબર 1 માં જે ઇલેક્ટ્રોન હશે ને તેને 25 ગણી વધારે ઊર્જા આપવી પડશે, કોના કરતાં? IE5 કરતાં, n બરાબર 5 માં રહેલા કરતાં. ઓકે, તો આ ઘણો ઇમ્પોર્ટન્ટ દાખલો છે, કમ્પેરિઝનવાળો દાખલો છે, જે ઘણી વાર પૂછાઈ ગયો છે એક્ઝામમાં. ચાલો 15મો દાખલો જોઈએ. આ 1 માર્કમાં કે 2 માર્કમાં દાખલો આવે. n બરાબર 6 માંથી ધરા અવસ્થામાં, એટલે કે ધરા અવસ્થા એટલે n બરાબર 1 બરાબર, ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉત્સર્જિત રેખાઓની મહત્તમ સંખ્યા કેટલી? બરાબર, આ અહીંયાથી જવાનું ચાલુ કરે તો અહીંયા n બરાબર 6, પાછો n બરાબર 6માંથી n બરાબર 1માં આવે ત્યારે આપણે રેખાઓની મહત્તમ સંખ્યા કેટલી તે જોવાની છે. તો આના માટે એક સ્પેશિયલ સૂત્ર જ છે આપણી પાસે, n n-1/2. ઓકે, એનની બદલે અહીંયા મૂકવાની સંખ્યા જે આપેલી છે રકમમાં 6 6-1 અને ભાગ્યા 2. બરાબર, તો 6-1 એટલે 5 5 6 30, અને ભાગ્યા 2 એટલે તમારો આન્સર કેટલો આવશે? 15 15 દેખાવા મળે. બરાબર, હવે સંક્રમણ કેવી થાય તે બી તમારે સમજાવી દેવાનું. જવાબ તો આટલો જ છે, 15, પણ 15 દેખાવો કેવી રીતે મળે? તો ચાલો આપણે જવાનું છે એન બરાબર 6માંથી એન બરાબર 1માં. ઓકે, તો ચાલો અહીંયા આપણે ચાલુ કરીએ. પહેલાં 6માંથી 1 એમાં જશે 5માં, બરાબર, પછી 4માં, પછી 3માં, પછી 2માં અને પછી 1માં. બરાબર, આ તમારો જવાબ અહીંયા આવ્યો 5. ચાલો 5માંથી પછી કાં જશે? પાછું કન્ટિન્યુ 4 3 2 1. બરાબર, આ તમારો પાછો જવાબ આવ્યો 4, એટલે અહીંયાથી કન્ટિન્યુ કરશે 4 3 2 1. ઓકે, પછી અહીંયાથી આપણે કન્ટિન્યુ કરીએ, 3માંથી 1 કાં સંક્રમણ કરશે? 2 અને 1માં. ઓકે, અને પછી શું કરશે? 2માંથી કેમાં જશે? 1માં. બરાબર, હવે 1 પછી તો જશે જ નહીં, ધરાવસ્થા આવી ગઈ. હવે ચાલો તમે ગણી કાઢો ટોટલ સંખ્યા કેટલી મળી અહીંયા. આ ટોટલ રેખાઓ અહીંયા 5 મળી, અહીંયા 4. ઓકે, 5 ને 4 9, અહીંયા 3 એટલે 12, અહીંયા 2 એટલે 14, અને અહીંયા 1 એટલે 15. ટોટલ હવે તો તમારે ગણતરી બતાવવાની છે. તમને એવું લખતા નહીં ફાવે તો મારી જેમ બી તમે લખી શકો. હવે તો સંક્રમણ બતાવવાનું, એટલે પહેલાં 6થી ચાલુ કરીએ, તે કાં સુધી? 1 સુધી જવા દેવાનું. તો ટોટલ 15 સંક્રમણો થાય, 5 4 3 2 1, એવી રીતે 15 સંક્રમણો થશે, એટલે કે 15 રેખાઓ મળશે. બરાબર, તો આ ઘણો ઇઝી દાખલો છે. ચાલ હવે આપણે 16માં દાખલા પર જઈએ. શબ્દ એના કન્ટિન્યુઅસલી દાખલા છે એ રીતના જ, એટલે આપણે એક સાથે પતાવી દઈએ છીએ. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા માટે સંકળાયેલી ઉર્જા આપી દીધેલી છે, માઇનસમાં 2.18×10⁻¹⁸ જૂલ પ્રતિ એટમ. પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા કેટલી? તો કઈ કરવાનો થી? પાંચમી એટલે ડિવાઈડ બાય n² બરાબર, તો 2.18×10⁻¹⁸ માઇનસ 2.18×10⁻¹⁸ ભાગ્યા n² એટલે 5નો વર્ગ, કેમ કે આપણે 5 5માં માટે ઊર્જા શોધવાની છે ને, તો 5નો વર્ગ 25 એટલે માઇનસ 2.18×25 કરવાના. બરાબર, તો તમારો જવાબ આવશે માઇનસમાં 0.0872. બરાબર, 0.0872×10⁻¹⁸ તો છે જ. ચાલો બે સ્ટેપ તમે મૂવ કરી નાખો રાઇટ સાઇડ પર, એટલે 8.72×10⁻². ઓકે, આટલો જવાબ રાખો તો બી ચાલો, ઉપરનો મેં લખ્યો છે તે તમે સ્ટેપ ખસેડી નાખો તો બી ચાલશે. ઓકે, હવે બીજો સવાલ પૂછ્યો છે, હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની પાંચમી કક્ષાની ત્રિજ્યા ગણો. ત્રિજ્યા માટેનું આપણી પાસે સૂત્ર છે જ નેનોમીટરવાળું. બરાબર, તો 0.052R= 0.052N⁻¹² અને n² n² એટલે 5માં માટે, અને અહીંયા હાઇડ્રોજન અણુની વાત છે એટલે 1 મૂકવાનો, કેમ કે એનો પરમાણુ ક્રમાંક Z=1. આવત કોષ્ટકમાં હાઇડ્રોજન પહેલા નંબર પર આવે એટલે Z=, શું મૂકવાનું? 1, એટલે એટલે 0.0529×5² એટલે ગુણાકારમાં 5નો વર્ગ અને છેદમાં 1. આ બેનો ગુણાકાર કરો તો તમારો જવાબ કેટલો આવશે? 1.3225 નેનોમીટર. બરાબર, એટલે ત્રિજ્યાનું સૂત્ર બી છે અને ઉર્જાને બી આપણે સૂત્ર પરથી મેળવી લીધું. તો આ તો બહુ ઇઝી દાખલો છે. ચાલો હવે આપણે 17મો દાખલો જોઈએ સ્વાધ્યાયનો. ઘણા બધા દાખલા આ રીતના આપેલા છે. બરાબર, તમારે રોજ આની પ્રેક્ટિસ કરતા રહેવાનું. પરમાણીય હાઇડ્રોજનની બામર શ્રેણી, લાઇમેન પછી બામર આવે, તમને યાદ હશે.
લાયમન એટલે પહેલી શ્રેણી, બામર એટલે બીજી, રીતે પાષણ બ્રેકેટ ને ફણ બરાબર, રીતે બામર એટલે કે બેથી ચાલુ થશે એટલે એનઆઈ બરાબર બે, સૌથી લાંબા સંક્રમણ માટે. તો ચાલો એના પછી મેં તમને સમજાવ્યું જ છે કે જો એનઆઈ બરાબર બે લઈ લઈએ તો એના પછીના સંક્રમણમાં એનએફ બરાબર શું લેવું પડે, તો 3 લઈ શકાય, 4 લઈ શકાય, 5 બરાબર, કોઈ બી એના પછીના સક્સેસિવ નંબર લઈ શકાય. તો આપણે સપોઝ કે ચાલો એનએફ બરાબર 3 લઈએ બરાબર, પહેલી વેલ્યુ જ છે એટલે 3 લઈ લઈએ. ચાલો સૂત્ર જ છે બામરનું, કે તરંગ સંખ્યાનું સૂત્ર તમારી સામે જ છે, ન્યૂ બાર ઇઝ ઇક્વલ ટુ 109677 વન અપોન એન વન સ્ક્વેર, કાં તો વન અપોન એન આઈ સ્ક્વેર લખો, કાં તો એન આઈ કાં તો એન વન લખવાનું, અને અહીંયા એન એફ કાં તો એન ટુ લખો, સરખું જ છે, સેન્ટીમીટર ઇન્વર્સમાં આવે તરંગ સંખ્યા બરાબર ને, તરંગ લંબાઈનું અપોઝિટ છે. ચાલો 1/2 નો સ્ક્વેર અને 1/3 નો સ્ક્વેર આપણે આ બે વેલ્યુને કન્સિડર કરેલી છે બરાબર છે. ચાલો હવે તમે અહીંયા તમારી આપણી રીતે જે રીતે કરતા છે તે રીતે જ કરવાનું, ક્રોસ ગુણાકાર બી તમે કરી શકો બરાબર, 1/4 માઇનસ 1/9, તો આનું તમે કેલ્ક્યુલેશન તમારી રીતે કરવા જઈએ તો 9 - 4 અને 9 + 36 થાય બરાબર, એટલે 5/36 આવે, એ રીતે બી આવી જાય બરાબર ને. મેં જે રીતે કર્યું છે તે રીતે જ અહીંયા બી કર્યું છે. સો આ બેનો ગુણાકાર કરો ભાગ્યા 36 કરો તો તમારો જવાબ આવશે 1523 બરાબર, 15232.9 1523.9 સેન્ટીમીટર ઇન્વર્સ. ઓકે, સ્ટેપ તમે ખસેડી દેવો, આટલો આન્સર રાખો તો બી ચાલે, સેન્ટીમીટર ઇન્વર્સને મીટર ઇન્વર્સમાં લઈ જઈએ તો પહેલાં સ્ટેપ ખસેડી દઈએ, કેટલા સ્ટેપ ખસેડી દઈએ, ડાબી બાજુ 4 સ્ટેપ, એટલે 1.52329 × 10⁴ સેન્ટીમીટર ઇન્વર્સ. ચાલો સેન્ટીમીટર ઇન્વર્સને મીટર ઇન્વર્સમાં લઈ જવા માટે × 10⁴ કરીએ, એટલે 10⁴ અને ગુણાકારમાં 10⁴ એટલે 10⁴ થાય બરાબર, એટલે 1.523 × 10⁴ મીટર ઇન્વર્સ. તમારે ખાલી આ સૂત્ર વાંચેલું હોવું જોઈએ તો તમારાથી આ દાખલો આરામથી થઈ જાય બરાબર. ચાલો આગળ 18મો દાખલો, હાઇડ્રોજન સ્વાધ્યાયનો 18મો છે. હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષા 1માંથી બોહર કક્ષા 5માં ઇલેક્ટ્રોન મોકલવા માટે, 1માંથી 5માં, ઓકે, એનઆઈ બરાબર 1 તો એનએફ બરાબર 5, કેટલા જૂલ ઉર્જાની જરૂર પડશે, અને ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન પાછો આવે ત્યારે ઉત્સર્જિત થનારા પ્રકાશની તરંગ લંબાઈ એટલે લેમડા બી આપણે શોધવાનું છે. અને અહીંયા વેલ્યુ જે આપેલી છે ઉર્જાની ધરા અવસ્થામાં તે −2.18 × 10⁻¹ અર્ગમાં આપેલી છે. તો આ દાખલા માટે તમારે શું વાંચવાનું રહેશે, ડેટા ઘણા બધા છે આ ચેપ્ટરમાં બરાબર, તો તમારે નાના નાના ડેટા વધારે વાંચવાના છે. 1 જૂલની વેલ્યુ 10⁷ અર્ગ છે બરાબર, આ તમને મોડે જવું જોઈએ. તો −2.18 × 10⁻¹ અર્ગ બરાબર કેટલા જૂલ થાય, આ પહેલાં તો તમારે શોધવાનું છે. તો આ એકબીજાના ગુણાકારમાં એટલે ઉપર જશે બરાબર, અને છેદમાં શું રહેશે, 10⁷, એટલે તમારો જવાબ આવશે 2.18 × 7 ઉપર જશે એટલે −7 થાય, એટલે 10⁻¹. ઓકે, એટલે ધરા અવસ્થામાં આપણને એની જૂલમાંથી આપણને અર્ગમાંથી આપણને જૂલમાં વેલ્યુ મળી જાય બરાબર. અહીંયા અર્ગ ને અર્ગ તો કેન્સલ, એટલે જૂલમાં આવી જાય 2.18 × 10⁻¹ જૂલ. ઓકે, હવે આ જૂલમાં તમે વેલ્યુ તો ઇલેક્ટ્રોનની જે ઉર્જા તો મેળવી તમે એને અહીંયા એ લોકોએ માઇનસ સંજ્ઞા નથી લખી બરાબર, અહીંયા માઇનસ સંજ્ઞા હતી અહીંયા નહીં મળે, તો તમે એને નહિવત કરેલી છે, એટલે કોઈ નહિવત સમજેલી છે વેલ્યુને બરાબર. ચાલો હવે એન બરાબર 1માંથી n = 5માં મોકલવા માટે આપણે ઉર્જા શોધવાની છે. તો આપણી પાસે સૂત્ર જે છે તે જ 2.18 × 10⁻¹ 1/(n1²−1/(n5²), કાં તો આ રીતે બી લખી શકો એન આઈ સ્ક્વેર, અને અહીંયા એન એફ ઇનિશિયલ ને ફાઇનલ એમ અંતિમ ને પ્રારંભિક ને અંતિમ. તો 1/(1)²−1/5)² સેમ આપણે લસા લઈ લઈએ તો લસા લેતા તમને શું જવાબ મળશે, 2.0928 × 10⁻¹ જૂલ. ઓકે, આ તમને મળી ગઈ ઉર્જા 1માંથી 5માં સંક્રમણ કરે ત્યારે. હવે આપણે તરંગ લંબાઈ શોધવાની છે, તો તરંગ લંબાઈ શોધવા માટે લેમડા સૂત્ર તો છે જ આપણી, લેમડા ઇઝ ઇક્વલ ટુ hc/ΔE. એચની વેલ્યુ ખબર છે, સીની વેલ્યુ ખબર છે, અને જે તમારી પાસે ડેલ્ટા ઈની વેલ્યુ તે મૂકી દઈએ, આ −18 ઉપર જાય +18 થાય
बराबर प्लस 18 अने पेला 8 तो है ज, एटले 10^8 एट अँ के 20 ने 6 26 10^26 में आ माइनस 34 माइनस कर नाखो। ओके एट 10^-8 बचे, बराबर 10^-8 अने मीटर में नैनोमीटर में लई जाइए आप आंसर ने, तो आ आंसर आयो जी तेने आप शूँ करवा एक स्टेप खसेड़ी नाखवा एट 94.983 × 10⁻¹⁹ आ माइनस नौ ने शूँ कहवा नैनोमीटर कहवा, तो 94.983 शूँ लखवा नैनोमीटर, ऑलमोस्ट 95 जितना आंसर आए। 94.983 राखो तो भी चाले, 95 लखी दे तो भी चाले, बराबर राउंड ऑफ करेली है वेल्यू ने। तो आ बहुत ईजी दाखिल है, खाली तमारे रकम ने जोईने दाखिल प्रॉपर थी जाए। ओके चल हवे आपणे छेल्लो दाखिल करिए, स्वाध्यायनो 19मो दाखिल। हाइड्रोजन परमाणु नी इलेक्ट्रॉन ऊर्जा आपेली दीधेल है −2.18 × 10⁻¹² एन स्क्वेर, एट अँ एटलू तो खबर पड़ जाए कि एन की बदले अपने अँ बे मूकवाना है, बराबर एन बराबर बे में इलेक्ट्रॉन संपूर्णपणे दूर करने के ऊर्जा की जरूरत पड़े, बराबर आ कक्ष परमाणु केन्द्र है, अहीं एन बराबर बे में इलेक्ट्रॉन रहेलो है एने दूर करने के ऊर्जा जुए, और तरंग लंबाई भी शोधवानी है। तो एटलू आपने आइडिया आ गई कि इलेक्ट्रॉन ने संपूर्ण दूर करवो एटले इन्हें अनंत अंतरे लई जवो पड़े ने, आ तमारा माटे एक हिंट आपी दीजिए संपूर्णपणे दूर करवा माटे, एटले के इन्फिनिटी, एटले एनआई बराबर बे तो है ज शुरुआतनी, पर एने कहाँ लई जवानो छे आपणे फाइनल, फाइनल लई क्या जवानो छे अनंत अंतरे, तो एने आपणे पहेला शूँ शोधवू पड़े डेल्टा ई तफावत शोधवो पड़े। तो डेल्टा ई मैं तमने समझावेलू छे E2 − E1 थाय एटले के अंतिम माइनस प्रारंभिक थाय, तो ई इन्फिनिटी −E2 बराबर, तो इन्फिनिटी की वेल्यू तो अपनी पास हो नहीं, तो 0 जो एट 0 − जो वेल्यू है तो −2.18 × 10⁻¹² छेद में एन स्क्वेर, एट आ एन बराबर बे मूकी दीदा बे नो वर्ग, तो आंसर तमारो आवशे आटला नो माइनस माइनस प्लस, अहीं माइनस माइनस प्लस थी जैसे, आंसर तमारी पास आवशे 0.218 × 10⁻¹². एक स्टेप तमे खसेड़ी देव जमणी बाजू, तो 2.18 × 0.545 આવશે × 10⁻¹² એક સ્ટેપ તમે ખસેડી દેવો તો 5.45 × 10⁻¹૯ જૂલ જવાબ તમને મળી જશે। હવે એ જ વાત કે N2માંથી અનંત અંતરે લઈ જવું ઇન્ફિનિટી ઉપર, તો એની તરંગ લંબાઈ બી આપણે શોધવાની છે, તો શરૂઆતને આપણે N2 સમજીએ અને અંતિમને આપણે NF સમજીએ, બરાબર, તો એના માટે તરંગ લંબાઈનું સૂત્ર આપણી પાસે છે જ, ડેલ્ટા લેમડા બરાબર HC/ΔE, एच की वेल्यू है, सी की वेल्यू भी है, अपन दर वक्त दाखला में आए थे तेज डेल्टा ई तमें शोधवा शोधू थे 5.45 × 10⁻¹⁹ का, चलो आ −19 ने ऊपर ले जाओ एट्ले 10^19 + 8 एट्ले के 10^27 अने बाजू में कौन है −34 तो है ज। ओके सो तमारो अहीं जवाब केटला आवशे 10^-7, बीगन की साइन मूकी आप 10^-7 अने आ बधानो भागाकार केटलो आवशे 3.7473 × 10⁻¹⁷ मीटर, मीटर में सेंटीमीटर में जवु हो तो आप बे घात ने घटाड़ी दीए बराबर ने, एट्ले 3.6473 × 10⁻¹⁵ सेंटीमीटर। ओके એટલે તમારો આન્સર આવશે આ 6473, આ 5 પછીની મોટી વેલ્યુ એટલે આપણે કન્વર્ટ કેમાં કરીએ 5માં 10^-5 સેન્ટીમીટર, 3.65 × 10⁻¹⁵ સેન્ટીમીટર। ઓકે તો આજના લેક્ચરમાં આપણે ટોટલ 13 સ્વાધ્યાયના 13થી લઈને 19 દાખલા કર્યા, સ્વાધ્યાયનો 13થી લઈને 19 આ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ દાખલા છે, એક જ રીતના દાખલા છે મેં એટલે એક જ સાથે ચલાવ્યા છે, થિયરી પરથી જ દાખલા આવતા છે, તો ખાસ તમે દાખલા પર ધ્યાન આપજો, તમારી નોટ્સમાં કમ્પ્લીટલી લખી દેવાના અને તમારે સમજીને લખવાના છે, બરાબર, કંઈ પણ ડાઉટ હોય તો તમે મને મેસેજ કે કોલ કરી શકો, થેન્ક યુ।